ભારત દેશ હાલમાં ઘણી ઊંચાઈ સર કરી રહ્યો છે, જેની સમગ્ર વિશ્વના દેશો નોંધ લઈ રહ્યા છે. જ્યારે હાલમાં એનસીસીના 75 વર્ષ પૂર્ણ થતાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે ગુજરાત એનસીસી ગ્રુપની 12 ગર્લ્સ કેડેટ્સ દ્વારા આ સંદેશો ભારતના દરેક રાજ્યોમાં પહોંચાડવાની નેમ સાથે ગત તારીખ 8 ડિસેમ્બરથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની 3,032 કિલોમીટરની સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ સાયકલ યાત્રા 32 દિવસોમાં 21 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પૂર્ણ થનાર છે. ત્યારે આ યાત્રા તમિલનાડુ, કેરાલા, કર્ણાટકા, ગોવા, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પ્રવેશી હતી. આ સાયકલ યાત્રા ગત રોજ સાંજના સમયે ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સ ખાતે આવી પહોંચતા એનસીસી કેડેટ્સ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આજે આ યાત્રાને આગળ ધપાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિમાં યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. કલેક્ટર તુષાર સુમેરાએ તમામ કેડેટ્સોની મુલાકાત લઈ તેમના જુસ્સાને વધારી આગામી યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી. આઝાદી કે પહેલે 75 વર્ષો મેં ચુનૌતીપૂર્ણ કાર્ય કરતે હુએ હમારા દેશ એક આર્થિક શક્તિ ઓર જિમ્મેદાર રાષ્ટ્ર કે રૂપ મેં ઉભર કે આયા હૈ. સમાજ કા એક વર્ગ મહિલાઓ કે યોગદાન કો સ્વીકાર નહીં કરતા, પરંતુ સચ્ચાઈ તો યે હૈ કે દેશ કી તરક્કી મેં મહિલાએ ભી બરાબર કી ભાગીદાર બની હૈ. ઇસકા પ્રમાણ હાલ હી મેં લોન્ચ હુએ ચંદ્રયાન 3 ઓર હાલ હી મેં સંપૂર્ણ હુએ એશિયન ગેમ મેં દેખા ગયા હૈ. એનસીસી મહિલા સશક્તિકરણ કે લીએ એક મહત્વપૂર્ણ સંસ્થા હૈ. મહિલા શક્તિ કા અભેદ્ય સફર નામ કી યહ રેલી 32 દિન મેં 3,232 કિલોમીટર કા સફર તય કર રહી હૈ. 8 ડિસેમ્બર 2023 કો કન્યાકુમારી સે ફ્લેગ ઓફ હુઈ યહ રેલી 21 જનવરી 2024 કો દિલ્હી મેં માનનીય પ્રધાનમંત્રી જી દ્વારા ફ્લેગિંગ કી જાયેગી. એનસીસી ના 75 વર્ષ પૂર્ણ થયા અને એક ભારત શ્રેષ્ઠ ભારત ના થીમ સાથે આપણી ગુજરાતની જ કેડેટ્સ દ્વારા સાયકલિંગ કરી અને કન્યાકુમારીથી દિલ્હી જવામાં આવી રહ્યું છે ત્યારે આજે ભરૂચ એમને હોલ્ડ કર્યો અને ખૂબ સરસ અહીંયા મેસેજ પણ એક મોટો આપણા લોકોને પણ મળી રહ્યો છે. અને આ દીકરીઓ જે આટલું એક અઘરા વાતાવરણમાં ટ્રાવેલ કર્યું છે ઇટ ઇઝ અ હ્યુજ થિંગ દેટ હેઝ હેપન. આજે એમને અહીંયા અમે વેલકમ કર્યા છે અને આવતીકાલે તેઓ આગળ વડોદરા સાઈડ રવાના થશે અને પછી ગાંધીનગર થઈને દિલ્હી તરફ રવાના થાય છે.